अस्सलामु अलैकुम विद्यार्थियों, धोरण 3 आसपास में आपरे प्रकरण नंबर 8 चलाविए फररर। तो चालो शुरुआत करिए विद्यार्थियों, आ प्रकरण में आपरे पक्षियों महिमा समझावामां आव्यु छे। पक्षियों में तेमना कद, रंग, आकार, शरीरना अंगों, आहार वगैरे में विविधता होय छे। दरेक पंखी ने पाखो होय छे, તે ઉડી શકે છે। દરેક પંખીને ચાંચ હોય છે, ચાંચથી તે ખોરાકને પકડીને ખાય છે। દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી, ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે। કોઈ પંખીની ચાંચ ટૂંકી છે તો કોઈ પંખીની ચાંચ લાંબી છે, કોઈ પંખીની ચાંચ ચપટી છે તો કોઈ પંખીની ચાંચ પાકી છે। તો પંખીઓની ડોકનું હલનચલન પણ અલગ હોય છે। મેના તેની ડોક આંચકાથી આગળ પાછળ હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે। તો બરાબર છે। તો વિદ્યાર્થીઓ ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ। આપણે પંખીઓને ઓળખવાનું છે। મારે સાથે મુગજ છે, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહુકું છું, લખો હું કોણ છું। બરાબર, બીજી વાર બોલું, મારે સાથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહુકું છું, લખો હું કોણ છું। તો મોર, શું આવશે? મોર। પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લખો હું ખાલી જગ્યા છું। પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, લખો હું ખાલી જગ્યા છું। છે સમડી, કોણ આવશે? સમડી। મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે, જામફળનો રંગ લાલ છે, જામફળને લીલા મરચા ભાવે, અવાજની નકલ મને ખૂબ ભાવે, લખો હું કોણ છું। તો શું આવશે? પોપટ। પોપટ, મારા પીછા ચાંચ રંગ લાલ છે, જામફળને લીલા મરચા ભાવે, અવાજની નકલ મને ખૂબ, લખો હું પોપટ છું। પીછા મારા કાલા રંગના કારો રંગ, કારો મારો રંગ છે, આખો દિવસ કાવ કાવ બોલું, રંગ મારો ચમકે છે, લખો હું કોણ છું। તો કાગડો, શું આવશે? કાગડો, શું આવશે? કાગડો। તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ પક્ષીઓની મહિમા વતરવામાં આવી છે, ચાલો આપણે જોઈએ આગળ। કુહુ કુહુ હું બોલું છું, બધે જોવા મરું છું, મારો અવાજ ઓળખે અપાવે, હું તો મીઠો ટહુકું છું, લખો હું કોણ છું। તો શું આવશે? કોયલ। કુહુ કુહુ બોલું છું, બધે જોવા મરું છું, મારો અવાજ ઓળખે અપાવે, હું તો મીઠું ટહુકું છું, લખો હું કોયલ છું। મરેલાને જીવોને ખાવ છું, ગંદકી ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનું રાજા છું, લખો હું કોણ છું। તો ગીધ, શું આવશે? મળેલા જીવો ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, મારી ગરદન પર હું ખાલી જગ્યા છું। તો ગીધ આવશે, બરાબર। ચાંચ મારી ખૂબ તીની છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદરા સીવી ઘર બનાવું છું, હું અનોખું પંખી કહેવાયેલું છું। તો શું છે? કબૂતર। શું આવશે? કબૂતર। ચાંચ મારી ગુલાબી છે, ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટુડ ગુમ બોલ્યા કરું છું, ઘરમાં ઘર બનાવું છું, લખો ખાલી જગ્યા છું। તો શું આવશે? કબૂતર। ચ
ચાચ મારી ખૂબ તીની છે, ચાચની સોજ વાપરું છું, પાંદરા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉં છું. ધ દરજીડો, શું આવશે? દરજીડો. ઝાડના થરને કાનું કરું, ચેલેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો હું લક્કર ખોદ છું, હું લક્કર ખોદ છું. બરાબર છે. જંગલમાં કેમ આટલું બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી. જંગલમાં કેમ આટલું બધું હું સૂઈ શકતો નથી. વાલા ઘુવર બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. પંખીઓની સભા ભરાઈ. ઘુવડે વાત શરૂ કરી, તેને કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છે, આપના નખ, ચાંચ, પીછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છે. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ, બરાબર છે, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય, તો આ દુનિયા કેવી નિરસ લાગત, બરાબર છે. તો વિચારો અને લખો, પાઠમાં બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. તો શું આવશે? મોર, કાગડો, કબૂતર, પોપટ, બગલો, ગીધ, સમડી ને લક્કરખોદ. શોધી કાઢો. હવે બહાર જાઓ અને આજુબાજુના પંખીઓ જુઓ. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો, તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો તે લખવાનું છે, બરાબર છે. પંખીઓના નામ છે આપવામાં આવ્યા છે. તો પંખીઓના નામ આપવામાં આવ્યા છે, તે પંખીઓના નામ તમારે વૃક્ષ, પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં ઉડતા હોય તેવા. તો શું આવશે? પંખીઓમાં નામ ચકલી, પા, તો આવશે જમીન પર અને ઘરમાં ને ઉડતા, બરાબર છે. પછી કબૂતર છે, તે જમીન પર, ઘરમાં અને ઉડતા. પછી પોપટ છે, વૃક્ષ પર અને ઉડતા. કાગડો વૃક્ષ પર, જમીન પર અને ઉડતા. કાબર વૃક્ષ પર, જમીન પર અને ઉડતા, બરાબર છે. તો વિવિધ પંખીઓના ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. જે નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે, ચિત્રો જોવો, પંખીને ઓળખો અને તેમના નામ લખો. તો પહેલા પંખી છે પોપટ, પછી છે કાગડો, પછી મોર, બરાબર છે. પછી છે સમડી, પછી બગલો અને કબૂતર. ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો, રંગ પૂરો અને રંગ પૂરો પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ તેનો તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. જેમ કે કેટલા ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલા ઈંડા ખાય છે, કેટલાક માછલી ખાય છે. જુઓ અને જોડો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળ તરફ ફેરવી શકે છે. કેટલા પંખીઓ પણ છે જે આપના અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીઓનું નામ જાણો છો? તમારી નોટબુકમાં તેનું પંખીનું ચિત્ર દોરો અને રંગ પૂરો અને તેનું નામ લખો. વર્ગની બહાર જાઓ. પંખીઓ કેવી રીતે તે જોવો, તેમના પીછા જોવો અને તેમ કેવો અવાજ કરે છે સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો, તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો તમે કયા પંખીની નકલ કરો છો. પંખીઓ પીછા જુદા જુદા રંગના આકાર અને કદના છે. તેમના પીછા તેમના ઉડવામાં અને તેના હુંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલા સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેની જગ્યા નવા પીછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે. આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ, આકાર, રંગનું અવલોકન કરો, પંખીઓના નામ લખો અને તેમાં પીછા ચોંટાડો
અને પંખીઓ સિવાય એવા કયા પંખીઓ છે તે તમારે લખવાનું છે. બરાબર છે, તો શું આવશે? પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચામાચીડિયું અને તીતીકોડો. બરાબર છે, તમે પંખીની જેમ ઉડી શકો છો તે કયા જવા માગશો, તમે શું શું કરશો? જો પંખીઓ ઉડી શકવાના મદદે તેમાં પણ પગ ચાલવાતા હોય છે. બરાબર છે, તો ચાલો કૂકરો બનાવીએ. તો ચિત્ર મુજબ કાગળને બિંદુવાળી લાઇનમાં ગડી વાળો. કાગળની બિંદુઓવાળી લાઇનની અડધું વાળી લો. હવે બિંદુઓવાળી લાઇનની આગળ તીરની દિશામાં વાળો. ચિત્રમાં બતાવ્યા મુજબ કૂકરાની ચાંચ બનાવો. કાગળ વાળો. હવે લાલ રંગનું કાગળ લો અને તેને કૂકરા મુગટના આકારમાં કાપો. તેને કૂકરાના માથાના ભાગ પર લગાવો. કાળા રંગના કાગળ